નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર જાન્યુઆરી માસની જે એકમ કસોટી છે તેમાં તેના મોડલ પ્રશ્ન પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ તો બસ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ આ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એ માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌપ્રથમ મિત્રો ધોરણ છ વિષય છે વિજ્ઞાન જેની તમને ત્રણ એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે પ્રત્યેકનો એક ગુણ છે ટોટલ મળીને ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ આપ્યો છે કે વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા કે અમદાવાદ તો મિત્રો વાવ તાલુકો જે છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલો છે ઓપ્શન નંબર એ જવાબ આવશે અને તમને બધાને જ ખબર છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે તમારે કોમેન્ટ કરવાની છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા તાલુકા આવેલા છે ઓપ્શન આપું છું એ અગિયાર બી બાર સી તેર ડી ચૌદ તમને જે આમાંથી યોગ્ય લાગતું હોય તેમાં તમારે કોમેન્ટ કરવાનો છે બીજો સવાલ છે સૌર સૌર પરિવારમાં કયોગ્રહ અજોડ છે બરાબર તો આપણને ખબર છે પૃથ્વી છે મિત્રો એ અજોડ ગ્રહ છે કે જેની જેની આ ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે બરાબર ત્રીજો સવાલ ઘુમર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે તો મિત્રો ઘૂમર જે છે એ રાજસ્થાન રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે ઓકે ક્વેશ્ચન નંબર વન બી ખાલી જગ્યા પૂર્વ પ્રત્યેકનો એક ગુણ છે બરાબર ટોટલ ત્રણ એમ ખાલી જગ્યા આપેલી છે ટોટલ ત્રણ ગુણનો પ્રશ્ન બને પહેલો સવાલ છે શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરવા કરશનભાઈ પોતાના ગામમાં ખાલી જગ્યા કરતા હતા મિત્રો શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરતા કરશનભાઈ પોતાના ગામમાં સુથારી કામ કરતા હતા એટલે પહેલામાં જવાબ શું આવશે સુથારી કામ બરાબર આ રીતનો જવાબ આવશે પેલી ખાલી જગ્યાનો બીજો સવાલ છે પૃથ્વીના ખાલી જગ્યાને કારણે ઋતુ અને રાસ દિવસ લાંબા ટૂંકા થાય છે તો મિત્રો પૃથ્વીના ધરી નમનને કારણે જવાબ શું આવશે ધરી નમનને કારણે ઋતુ અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે સવાલ છે મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા બોલે છે મહારાષ્ટ્રના લોકો મિત્રો મરાઠી મરાઠી ભાષા 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 બોલે બોલે કઈ છે ચાલો આ રીતના ત્રણ ખાલી જગ્યા પછી તમને ખરા ખોટા આપેલા છે ક્વેશ્ચન નંબર વન સી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલો સવાલ છે પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી તો મિત્રો પ્રાચીન ભારતમાં નાલંદા વિદ્યાપીઠ જગ વીત હતી એનો જવાબ શું આવશે ખોટું વિધાન આવશે બરાબર છે પહેલાંમાં આવશે વિધાન ખોટું બીજો પ્રશ્ન આવ્યો છે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે તો આ વિધાન સાચું છે અને ત્રીજું છે રવિન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતાની અભિવ્યક્તિ થયેલી છે તો મિત્રો ખોટી વસ્તુ છે બરાબર કે લેખક અલગ છે એના ઓકે ચાલો ક્વેશ્ચન નંબર વન ડી જોડકા જોડો બે ગુણનો પ્રશ્ન આપ્યો છે બરાબર ચાલો જોઈએ સૌથી પહેલાં તો આપણે એ વાત કરીએ કે જે નાલંદા વિદ્યાપીઠ છે ને ક્યાં આવે તો નાલંદા વિદ્યાપીઠ છે મિત્રો બિહાર રાજ્યની અંદર આવે એટલે બીજામાં ત્રણ તો ખબર જ પડી ગઈ બરાબર પછી વલભી છે ને વલભી ગુજરાત રાજ્ય માટે ચોથામાં એક આવે બાકી બધી તક્ષશિલા અને વિક્રમશિલા તો તક્ષશિલા છે ને ગાંધાર ક્ષેત્ર બરાબર અને વિક્રમશિલા આવ ક્યાં આવશે બંગાળમાં આવશે

છ કલાક માં એક પરિક્રમા પૂરી કરે છે પણ સરળતા ખાતર આપણે ત્રણસો પાસઠ દિવસ લેતા હોઈએ એક વર્ષમાં ત્રીજો સવાલ છે પ્રાચીન ભારતની કલા વિશે જણાવો તો મિત્રો પ્રાચીન ભારતની કલા ને ઇતિહાસકારો બે ભાગમાં વહેંચે છે એક લલિત કલા અને બીજું નિર્દેશન કલા લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટીકલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે ચોથો સવાલ જીવાવરણ કોને કહેવાય છે અથવા જીવાવરણ એટલે શું તો મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે બરાબર છે ચાલો નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન નંબર થ્રી નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર આપો પ્રત્યેકનો બે ગુણ છે જોઈએ પહેલો સવાલ છે મધુબા એમના ઘરમાં ક્યાં કામ રોજ કરતા હશે તો મિત્રો મધુબા એમના ઘરમાં રોજ આ કામ કરતા હશે તે તેમના કુટુંબ માટે ભોજન બનાવતા હશે તે ઘરની સાફ સફાઈ કરતા હશે તે કપડાં ધોતા હશે તે બળતણના લાકડા જેવા જંગલમાં રહેતા જંગલમાં જતા હશે લાકડા લેવા તે ગામના બોરવેલથી પાણી લાવતા હશે બરાબર બીજો સવાલ છે શબ્દોની સંકલ્પના સમજો જલા સોરી એ તો આવી ગયો બરાબર ઓકે જલાવરણ યસ જલાવરણની આપણે વાત કરવાની છે ઉપર જીવાવરણ પ્રશ્ન તો આમાં જલાવરણ આવ્યો બરાબર ઓકે તો મિત્રો પૃથ્વીની સપાટી પરથી પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સમુદ્ર ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરે જળાશયો સમાવેશ થાય છે જલાવરણ પૃથ્વીની સપાટીથી એકોતેર ટકા ભાગ પર વ્યાપેલું છે એટલે ભાગ એટલો ધરાવે છે ક્વેશ્ચન નંબર ચાર છે દરેકના ત્રણ ગુણ છે જોઈએ શું કહે છે તો કે માલપુર અને પાં પાંડરવાડા ગામની ખેતી પર નકતા લોકોને યાદી બનાવો તેઓ તેઓમાં સૌથી ગરીબ કોણ છે શા માટે તમે જોઈ શકો છો માલપુર ગામના મોધવજીભાઈ જેવા મોટા ખેડૂતના પોતાના ખેતરમાં જાતે કામ કરતા નથી પરંતુ ખેતમજૂરી કરતા મધુબા અને તેમના પતિ જેવા મજૂરો પાસે કામ કરાવે છે પાંડરવાડા ગામનો સલમાન નાનો ખેડૂત છે તે પોતાના ખેતરોમાં જાતે કામ કરે છે જે જરૂર જણાય તેમની અન્યની મદદ મેળવી ખેતી કરે છે તો આ રીતનો તમને પ્રશ્નનો જવાબ આપેલો છે બરાબર એવું લાગે તો વિડીયોને પોસ્ટ કરો તમે અથવા વિડીયોનો સ્ક્રીનશોટ પાડી લો અથવા તમે વિડીયોને લખી નાખશો બરાબર તમારી રીતે નોટની અંદર તો એનો જવાબ છે બીજો સવાલ છે ટૂંક નોંધ લખો પ્રાચીન ધાર્મિક સાહિત્ય બરાબર તેમાં જોઈ શકો છો મિત્રો ભારતની સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સોમવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ

આઈ હોપ તમને ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનું મોડલ પ્રશ્ન પેપરનું સોલ્યુશન પસંદ આવી હશે તો મને આશા છે કે તમે આજુબાજુના ધોરણ છના વિદ્યાર્થીની વિડીયો શેર કરશો લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરવા કરાવશો મળીશું નવા વિડીયોમાં નવા પેપરમાં ચાશો બધા ગુડ બાય થેન્ક યુ